હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એના દાખલાઓ ગણતા હતા. તમને છેલ્લા 3 દાખલા જે એમસીક્યુના છે એ ટ્રાય કરવા વાત કરી હતી. આપણે એ 3ની વાત એ પહેલાં સમજી લઈએ. સાઇન કાઉન્સમાં 10 ઇન્વર્સ x અને માનાંક એક્સ લેસ ધેન 1. હવે પહેલી વાત એ કે માનાંક એક્સ લેસ ધેન 1 હોય એટલે -1 <x>1. હવે જો તમે 10 ઇન્વર્સ x બરાબર થીટા ધારો તો x બરાબર 10 થીટા થાય ને, એટલે 10 થીટાનું મૂલ્ય એ -1 અને 1ની વચ્ચે, તો થીટાની કિંમત -π/4 અને π/4ની વચ્ચે. તો સાઇન ઓફ 10 ઇન્વર્સ x એ શું થશે? સાઇન થીટા. હવે 10 થીટા બરાબર x છે, આપણે અહીંયા ત્રિકોણ કરી અને સાઇન થીટાનું મૂલ્ય ગણી લઈએ. 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કર્ણ કેટલો થશે? √1 + x² તો સાઇન થીટાનું મૂલ્ય √1 + x² બરાબર. આ એમસીક્યુમાં છે ને આ બધી બાબતો કદાચ બહુ ધ્યાનમાં ના લીધો ચાલશે. એટલે તમારો આન્સર ટેક્સ્ટબુકમાં આપ્યો છે એ પ્રમાણે જ ડી થશે. પછી 16મો દાખલો, sin−1 − x − 2 sin−1 x = π/2. આમાં આપ્યું છે તો x ની કિંમત શું હોય એને 10 ઇન્વર્સમાં ફેરવીને સરવાળા બાદ બાકી કરવાનું અઘરું થશે, કારણ કે 3 પદ થઈ ગયા ને. એટલે આ 2 sin−1 x વાળું પદ છે ને એ આપણે સામે લીધે, તો એના પરથી 1 − x = sin π/2 + 2 sin−1 x. સાઇન ઓફ π/2 પ્લસ થીટા એટલે કોસ થીટા, કોસ ઓફ 2 sin−1 x. હવે cos 2 sin−1 x એનું સાદુરૂપ આપણે અલગથી સમજીએ. એમાં તમે sin−1 x બરાબર થીટા ધારી લો, એટલે x બરાબર સાઇન થીટા થશે. તો કોસ ઓફ 2 sin−1 x = cos 2 થીટા. કોસ 2 થીટાનું સૂત્ર 1 − 2 sin²θ એટલે 1 − 2 x². તો 1 − x = 1 − 2 x². તો 2 x² − x = 0, x કોમન, તો x = 0 અથવા x = 1/2 બરાબર. હવે એને ચેક કરીએ, ઉકેલ મેળવો છે ને એટલે ચેક કરવો પડે. x = 0 લ્યો તો ડાબી બાજુ sin−1 − 2 sin−0 એટલે sin−1 જ થયું ને, અને sin−1 એટલે π/2, અને બીજી કિંમત છે 1/2. તો એના માટે ચેક કરીએ. અચ્છા, 1 − 1/2 એટલે 1/2 માઇનસ 2 sin−1 1/2 એટલે −sin−1 1/2 થયા ને. sin−1 1/2 તમને ખબર છે π/6, તો બરાબર નથી જબા, એટલે x = 0.
જવાબ થશે સી. એના પછીનો પ્રશ્ન જોઈએ, 17મો. 10 ઇન્વર્સ ઓફ x upon y માઇનસ 10 ઇન્વર્સ ઓફ x માઇનસ y અપોન x પ્લસ y બરાબર ખાલી જગ્યા. તમે બાદબાકીના સૂત્રનો ઉપયોગ કરી શકો, અથવા થોડું ટૂંકું ગણવું હોય તો એ પણ થઈ શકે. વિચારીએ, આપણે બે રીતે સમજી લઈએ. દાખલો જ છે, જો બાદબાકીનું સૂત્ર મૂકીએ, 10 ઇન્વર્સ x અપોન y માઇનસ 10 ઇન્વર્સ x માઇનસ y અપોન x પ્લસ y. 10 ઇન્વર્સ x માઇનસ y માઇનસ x માઇનસ y અપોન x પ્લસ y છેદમાં 1 પ્લસ x અપોન y ઇન્ટુ x માઇનસ y અપોન x પ્લસ y. એનું સાદરૂપ કરીએ, આ x ની સાથે ગુણાકારમાં આવશે એટલે x સ્ક્વેર પ્લસ x y માઇનસ x y માઇનસ માઇનસ પ્લસ y સ્ક્વેર છેદમાં x y પ્લસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ x y. એટલે અંશમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદમાં પણ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે 10 ઇન્વર્સ 1 એટલે કે પાઈ બાય 4. તમે આવું પણ કરી શકો, 10 ઇન્વર્સ x અપોન y માઇનસ 10 ઇન્વર્સ, આને છે ને y વડે ભાગી નાખીએ બધાને, એટલે આના જેવું પદ મેળવવા માટે x અપોન y માઇનસ 1 છેદમાં x અપોન y પ્લસ 1. બાદબાકીનું જે સૂત્ર છે ને એની ગોઠવણ કરવી છે આપણે, એટલે એના જેવું પદ ત્યાં લખીએ. યાદ છે ને સૂત્ર, 10 ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x y. એટલે આ છેદનું પદ છે ને એને આમ લખું છું, 1 પ્લસ x y ઇન્ટુ 1. તો એ થશે 10 ઇન્વર્સ x અપોન y માઇનસ 10 ઇન્વર્સ 1. તમે માઇનસથી ગુણી નાખશો ને એટલે 10 ઇન્વર્સ x અપોન y વાળું પદ ઉડી જશે, 10 ઇન્વર્સ 1 વધશે એટલે પાઈ બાય 4. અહીંયા જે સૂત્ર ઉપયોગમાં લીધું ને એનો ઊંધો ઉપયોગ કર્યો આપણે આમાં, બરાબર. અચ્છા, પાઈ બાય 4 એ તમારા જવાબમાં સી વિકલ્પમાં છે, આન્સર સી. ગણ્યું હોય તો ચેક કરી લેજો, ના ગણ્યું હોય તો હવે ગણી લેજો. હવે આપણે વાત કરવાના છીએ વિકલનની. તો 11મા ધોરણમાં તમે જે વિકલનની વાતો ભણ્યા છો એને યાદ કરી લઈએ. સૌથી પહેલા વ્યાખ્યાની વાત એટલે યાદ કરીએ કે એમાં જે સૂત્ર મૂક્યું છે ને એની આપણને જરૂર છે, વિધેયનું વિકલિત. ધારો કે એફ ફ્રોમ વ્યુરુત અંતરાલ એ બી ટુ આર વિધેય છે. જો ટી અને એક્સ બે ચલ પણ t નોટ ઇક્વલ ટુ x, એના માટે લિમિટ t ટેન્સ ટુ x f ઓફ t માઇનસ f ઓફ x અપોન t માઇનસ x નું અસ્તિત્વ હોય તો
તેને વિધેય એફ નું એક્સ ના સાપેક્ષ અથવા એક્સ વિશે અથવા એક્સ આગળનું આ બધું તમે 11મા ધોરણમાં ભણ્યા છો, હું તમને યાદ કરાવું છું. અને એને સંકેતમાં એફ નું એક્સ ના સાપેક્ષ વિકલિત અથવા એક્સ નું એફ નું એક્સ વિશે વિકલિત અથવા એફ નું એક્સ આગળનું વિકલિત સંકેતમાં એફ ડેશ એક્સ વડે દર્શાવાય છે. એટલે વ્યાખ્યામાંથી આપણને એફ ડેશ એક્સ નું સૂત્ર મળ્યું હતું. એટલે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો એવા દાખલાઓ ગણ્યા હતા ને. અહીંયા એવું કંઈક કે આ લક્ષનું અસ્તિત્વ હોય. એ લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય? લક્ષના અસ્તિત્વ વિશેનો એક પ્રમેય, એની પણ આપણે વાત કરી હતી. ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ અસ્તિત્વ ધરાવે અને એ બંને સમાન હોય તો અને તો જ વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય. એટલે એ એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર? એટલે એ અહીંયા લખીએ આપણે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ એલ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ એક્સ. મેં શબ્દોમાં નહીં, સંકેતમાં આખું વિધાન છે લખ્યું છે. ડાબી અને જમણી બાજુથી લક્ષ અસ્તિત્વ ધરાવતા હોય તો અને તો જ લક્ષનું અસ્તિત્વ છે કેટલું? એલ જેટલું. એટલે અહીંયા લિમિટ ટી ટેન્સ ટુ એક્સ પછી વાત કરીએ આપણે. આ લક્ષનું પ્રમેય. અચ્છા, આ સૂત્રને આપણે ટી માઇનસ એક્સ બરાબર એચ મૂકીને ફરીથી લખ્યું હતું, યાદ કરો. એકમાં ટી માઇનસ એક્સ બરાબર એચ મૂકતા તો ટી ટેન્સ ટુ એક્સ હોય એટલે એચ ટેન્સ ટુ ઝીરો થાય. તો એફ ડેસ એક્સ નું એક બીજું સૂત્ર, એ પણ આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. ટી ની કિંમત એક્સ પ્લસ એચ, ટી માઇનસ એક્સ બરાબર એચ. વિધેયના વિકલિતનું એક્સની કોઈ કિંમત આગળ મૂલ્ય મેળવવાનું હોય, વ્યાપક રીતે એક્સ બરાબર એ આગળ, તો એની વાત પણ આપણે આના પરથી કરી હતી. સૂત્ર એકમાં એક્સના બદલે એ તથા ટી ના બદલે એક્સ મૂકતા બે ચલને ફેરવીએ છીએ. એક્સ હોય ત્યાં એ કરીએ છીએ અને ટી હોય ત્યાં એક્સ કરીએ છીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ એ અપોન એક્સ માઇનસ એ. વિધેયના વિકલિતનું એક્સ બરાબર એ આગળ મૂલ્ય મેળવવા માટે. અને એ જ રીતે આમાં એક્સ બરાબર એ સૂત્ર બે માં એક્સ બરાબર એ મૂકતા તો એફ ડેશ એ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ. આ બે સૂત્રો વિકલિતનું મૂલ્ય મેળવવા માટે, એક અને બે નંબરના સૂત્રો વ્યાખ્યાની મદદથી વિધેયનું વિકલિત મેળવવા માટે. પછી કેટલાક પ્રમાણિત વિકલિતો એની યાદી એ આપણે બનાવી છે, એને પણ યાદ કરી લઈએ. પ્રમાણિત સૂત્રો, પેલા છ ત્રિકોણમિતીય વિધેય એની વાત યાદ કરી લઈએ.
साइन एक्स नू विकलित कोस एक्स कोस नू माइनस साइन टेन नू सेक्स स्क्वेर कोट नू माइनस कोसेक्स स्क्वेर सेक नू विकलन सेक एक्स इनटू टेन एक्स અને કોસેક એક્સ નું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તમને યાદ રાખવા માટે આ પણ વાત કરી હતી કે જે વિધેય નો સ્પેલિંગ સી થી શરૂ થાય એના વિકલિતમાં ઋણ નિશાની આવશે. વિધેય તો તમારે યાદ રાખવા જ પડશે, ઋણ નિશાની ક્યાં આવશે? તો કે સી થી શરૂ થતા વિધેયમાં. પછી બીજા જે સૂત્રો હતા તો એક્સ ની એન ઘાતનું વિકલિત, તો એન ઇન ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન, જે તમે ફિઝિક્સમાં ઉપયોગ કરો છો, એ રેસ ટુ એક્સ નું વિકલિત, તો એ રેસ ટુ એક્સ ઇન ટુ લોગ એ. બંનેમાં ફેર છે. સાત નંબરનું સૂત્ર છે એમાં ઘાત અચળ છે, અને આઠ નંબરનું સૂત્ર છે એમાં આધાર અચળ છે. એના પરથી આના પરથી, એટલે એને આપણે અલગ નંબર નહીં આપીએ, એના બદલે ઈ મૂકો ને તો ઈ રેસ ટુ એક્સ એના ગુણાકારમાં લોગ ઈ. પણ આ લોગનો આધાર મેથ્સમાં લોગનો આધાર લખો ના હોય તો ઈ સમજવાનો, અને ઈ આધાર હોય ત્યારે તમારે લખવો નહીં. એટલે ઈનો ઈ આધાર પર લોગ એટલે વન થઈ જાય ને, બરાબર. પછી લોગ એક્સ નું વિકલિત કેટલું? વન અપોન એક્સ. આ બધા સૂત્રોની વાત એ આપણે અગિયારમા ધોરણમાં કરી હતી. પછી કેટલાક કાર્ય નિયમોની વાત ભણ્યા છીએ, એને પણ યાદ કરી લઈએ. સરવાળાનો, ગુણાકારનો, ભાગાકારનો. સરવાળો ને બાદબાકી બે એક જ છે, એટલે એ ભેગા જ લખી નાખશું આપણે. વિકલિતના કાર્ય નિયમો, પહેલું ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ પ્લસ ઓર માઇનસ જી એક્સ. એફ એક્સ અને જી એક્સ નો સરવાળો કે તફાવત, સરવાળાનું વિકલિત બરાબર વિકલિતોનો સરવાળો, અને તફાવતનું વિકલિત એટલે વિકલિતોનો તફાવત. પણ એ નિયમનો માત્ર બે જ વિધેય માટે ઉપયોગ કરી શકાય એવું નથી, વધારે વિધેય હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. વ્યાપક રીતે ડી બાય ડી એક્સ ઓફ એફ વન એક્સ પ્લસ માઇનસ એફ ટુ એક્સ પ્લસ માઇનસ એફ થ્રી એક્સ, ગમે એટલા વિધેય હોય, ચાર પાંચ છ, અનંત નહીં હોય, અનંતની નિશાની આપણે મૂકીએ છીએ, શું કહે, ગમે એટલા વિધેય માટે ઉપયોગમાં લઈ શકાય. એવું હોય તમને કે આવું અનંત સુધી જવાનું છે, ના, તો આપણે અહીં ફૂલ સ્ટોપ મારી દઈએ, બરાબર. છેલ્લું વિધેય આવી ગયું, એટલે એની જગ્યાએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ગમે એટલા વિધેય સરવાળા કે તફાવતમાં હોય તો ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ વન એક્સ પ્લસ ઓર માઇનસ ડી બાય ડી એક્સ ઓફ એફ ટુ એક્સ પ્લસ ઓર માઇનસ ડી બાય ડી એક્સ ઓફ એફ થ્રી એક્સ પ્લસ માઇનસ અને છેલ્લે ડી બાય ડી એક્સ ઓફ એફ એન એક્સ. પછી ગુણાકારનો કાર્ય નિયમ, એફ એક્સ ઇન્ટુ જી એક્સ, એ પણ તમે ફિઝિક્સમાં ઉપયોગમાં લીધો છે,
અને એમએફસમાં પણ અગિયારમાં ધોરણમાં ભણ્યા હતા એફ એક્સ ઇન ટુ ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ પ્લસ જી એક્સ ઇન ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ આની વાતમાં બે વાત કરવી છે આપણે. નંબર વન, એક તો બે વિધેય ગુણાકારમાં ના હોય, એક અચળ પદ અને બીજું વિધેય ગુણાકારમાં હોય તો શું કરવું? તો એના માટે પેલા આપણે અહીંયા એક વાત ઉમેરીએ, એટલે અત્યારે ઉમેરીએ કહીએ છીએ, અગિયારમા ધોરણમાં એ વાત લખેલી છે, નોંધેલી છે આપણે. કોઈ પણ અચળ સંખ્યાનું વિકલિત હંમેશા જીરો કે અચળ, બરાબર. પણ જો એ અચળ સંખ્યા એ વિધેયના સહગુણક તરીકે આવે, તમે અહીંયા કે મૂકો એટલે કે નું વિકલિત જીરો, એટલે આખું પદ જીરો થઈ ગયું. કે ગુણ્યા ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ, કે ઇન ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ, કે છે એ અચળ. એટલે માત્ર અચળ સંખ્યા હોય તો વિકલિત શૂન્ય થાય, પણ અચળ સંખ્યા કોઈ વિધેયના સહગુણક તરીકે હોય તો એ એમને એમ રહેશે, વિધેયનું વિકલિત થશે. બેના બદલે ઘણા બધા વિધેય માટે ગુણાકારનો નિયમ ઉપયોગમાં નહીં લઈએ, વધીને ત્રણ વિધેય ગુણાકારમાં હોય ત્યાં સુધી આપણે ગુણાકારનો કાર્ય નિયમ એ ઉપયોગમાં લેશું. જો ત્રણ કરતા વધારે વિધેય આવે તો શું કરવું એ આ ચેપ્ટરમાં આગળ વિકલિત માટેની જે જુદી જુદી પદ્ધતિઓ તમે શીખવાના છો એ વખતેની વાત થશે, બરાબર. એટલે ત્રણ વિધેય સુધી કાર્ય નિયમનો ઉપયોગ કરવાની છૂટ, ત્રણ થી આગળ માટે નહીં. એ આપણે લખીએ એટલે તમને ખ્યાલ આવી જશે, ચાર વિધેય હોય તો બહુ લાંબુ થઈ જાય. એમાં નિયમ એવો છે કે ગુણાકારમાં વિધેય ગમે એટલા હોય તમે એટ એ ટાઈમ એક જ વિધેયનું વિકલિત મેળવી શકો. એટલે ત્રણ વિધેય હોય ને તો એકનું વિકલિત થાય. આ તમે ફરીથી જુઓ, જો જીનું વિકલિત થયું એફ એમને મળ્યા, પછી એફનું વિકલિત જી એમને, એટલે એટ એ ટાઈમ એક જ વિધેયનું વિકલિત થાય. તો અહીંયા તમારે એવું ત્રણ વખત કરવું પડે ને, એચનું વિકલિત, જીનું અને એફનું. તો ચાર વિધેય હોય તો ચાર પદ થાય. આમ થશે એફ એક્સ ઇન્ટુ જી એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એચ એક્સ પ્લસ એફ એક્સ ઇન્ટુ એચ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ અને પ્લસ જી એક્સ ઇન્ટુ એચ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ. એ ખાસ અગત્યની વાત એ કે આમાં ક્રમનું કોઈ મહત્વ નથી, આ પદ પેલું ગણો ને આ પછી ગણો તોય ચાલે, આમાં પણ પદ આડાઉડા ગણો તો ચાલે, પણ ત્રણેય વિધેયનું વિકલિત થઈ જવું જોઈએ અને એટ એ ટાઈમ એક જ વિધેયનું વિકલિત થાય, એટલે ત્રણ પદ થવા જોઈએ, કોઈ એકનું વિકલિત બાકીના બે એમને, એનો તમે ક્રમ ગમે તેમ ગોઠવી શકો. હવે તમે સમજી શકશો, ચાર પદ હોય ગુણાકારમાં, ચાર વિધેય હોય તો શું થાય, લાંબી પ્રોસિજર થઈ જાય ને. તો એના માટે એક અલગ રીત એ તમારા અભ્યાસક્રમમાં છે, અત્યારે આપણે એની વાત નથી કરતા. ઓકે, પછી ભાગાકારનો કાર્ય નિયમ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ અપોન જી એક્સ, એ નિયમ તમને યાદ છે ને કે ભૂલી ગયા છો? જી એક્સ ઇન ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ માઇનસ એફ એક્સ ઇન ટુ ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ એના છેદમાં જી એક્સ નો સ્ક્વેર. યાદ કરી લ્યો જોઈએ આપણી વાત બરાબર છે ને, મેં લખ્યું છે એ સાચું લખ્યું છે ને, તમે તમે યાદ કરી લ્યો, તમારી યાદશક્તિમાં કેટલું છે તમે જોઈ લ્યો.
બરાબર છે, યાદ આવી ગયું? એક શરત મૂકવી પડશે ને મારે, શું? જી એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો. એના પરથી આપણે અહીંયા એક વાત નોંધીએ. ધારો કે વન અપોન જી એક્સ નું વિકલ લીધેલું છે, ને શોર્ટકટ માટે છે, તમે ભાગાકારના નિયમથી ગણી શકો, પણ સૂત્ર યાદ હશે તો ઘણા બધા દાખલાઓમાં વાત ટૂંકી થઈ જશે. એટલે આપણે શું કર્યું, એફએક્સ ની બદલે વન લીધા, એફએક્સ ના બદલે વન, પણ વન તો અચળ સંખ્યા છે ને, એટલે એનું વિકલિત શું થાય, શૂન્ય. એટલે આપેલું પછી શૂન્ય થઈ ગયું, બરાબર? અહીંયા વન મૂકો એટલે માઇનસ ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ અને છેદમાં જી એક્સ નો સ્ક્વેર, આટલું બાકી રહેશે ને, છેદમાં જી એક્સ નો સ્ક્વેર, અથવા એને ટૂંકમાં આ રીતે લખીએ છીએ, માઇનસ વન અપોન જી એક્સ નો સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ એટલે જી ડેસ એક્સ. એ સંકેત તમે જાણો છો, 11મા ધોરણમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ એટલે એફ ડેસ એક્સ, બરાબર ને? હવે થોડાક દાખલાઓ જસ્ટ આપણે રિકોલ કરીએ છીએ, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, કાર્ય નિયમોની વાત, પછી પ્રમાણિત સૂત્રોની વાત, એ બધું તાજું થઈ જાય એટલા માટે. એ પછીથી આપણે સંયોજિત વિધેયના વિકલિતની વાત પર આવશું. એટલે અત્યારે 11મા ધોરણની વાતોને યાદ કરીએ છીએ એમ કહીએ તો ચાલે, રિવિઝન કરીએ છીએ. એ એટલા માટે જરૂરી હતું કે 11મા ધોરણમાં સસ્પેન્સ ખોલી દો, તમે સિન્સિયર વર્ક કર્યું નથી, ખબર પડી ગઈ મને? પણ હવે નહીં ચાલે ને, હવે સિન્સિયર વર્ક નહીં કરો તો નહીં ચાલે. એટલે આ બધી પાયાની બાબતો એ તમને આવડવી જોઈએ. એટલે થોડાક એક્ઝામ્પલ એને લગતા એની આપણે વાત કરશું. આપેલું જે વિધેય હોય ને એને આપણે વાય કહી દેશું, વાય બરાબર એક્સ રૂટ એક્સ પ્લસ વન અપોન એક્સ રૂટ એક્સ, આનું વિકલન મેળવવું છે. જો એક્સ ગુણ્યા રૂટ એક્સ, એમાં ગુણાકારનો કાર્ય નિયમ ના લગાડાય, કારણ કે તમે એનો ગુણાકાર કરી શકો એક્સ ની એક ઘાત અને એક દ્વિતીયાંશ ઘાત, એટલે એક્સ ની ત્રણ દ્વિતીયાંશ ઘાત થાય ને, પ્લસ કરીને બીજું પછી એમાં છેદમાં એક્સ ની ત્રણ દ્વિતીયાંશ ઘાત થશે, એટલે તમે એને અંશમાં લઈ લ્યો, એટલે ભાગાકારનો નિયમ કે નોંધમાં જે લખ્યું છે એનો પણ ઉપયોગ ના કરવો પડે. હવે એક્સ ની એન ઘાતના વિકલિત વાળું પ્રમાણિત સૂત્ર તમે યાદ કરો, ઘાત ગુણાકારમાં એક ઘાત ઓછી કરવાની, થ્રી બાય ટુ માઇનસ વન એટલે વન બાય ટુ માઇનસ થ્રી બાય ટુ ગુણાકારમાં આવશે, બરાબર? અને એક ઘાત ઓછી થાય એટલે કેટલી થશે, માઇનસ ફાઈવ બાય ટુ. એનું વિશેષ સાદરૂપ એની આપણે અત્યારે ચર્ચા કરવી નથી, એ ભલે એમને મળ્યું જેમ છે. ઓકે, એક આવો દાખલો આપણે સમજીએ. વાય બરાબર ફોર એક્સ રેસ ટુ ફોર પ્લસ એક્સ ક્યુબ માઇનસ ટુ અપોન રૂટ એક્સ. જો ભાગાકાર થઈ શકતો હોય તો કરી નખાય, તો ભાગાકારનો કાર્ય નિયમ ઉપયોગમાં ન લેવાય. તમે બધા પદને રૂટ એક્સ વડે ભાગી શકો, ભાગાકાર એટલે ઘાતની બાદબાકી, તો ચારમાંથી એક દ્વિતીયાંશ ઘાત બાદ થાય, ફોર માઇનસ વન બાય ટુ એટલે કેટલી વધશે, સેવન બાય ટુ ઘાત, બરાબર? પછી ત્રણમાંથી એક દ્વિતીયાંશ બાદ થાય, થ્રી માઇનસ વન બાય ટુ એટલે કેટલી ઘાત વધે, ફાઈવ બાય ટુ. જેમ અહીંયા છેદનું પદ અંશમાં લીધું હતું એમ અહીંયા છેદનું પદ અંશમાં આવશે, એટલે એક્સ ની કેટલી ઘાત લખાશે, માઇનસ વન બાય ટુ. એનું સાદુરૂપ થયું. હવેનું વિકલન સેવન બાય ટુ ગુણાકારમાં લઈ આવો એટલે ટ્વેન્ટી એઇટ બાય ટુ, એક ઘાત ઓછી કરવાની ને, ફાઈવ બાય ટુ. ફાઈવ બાય ટુ ગુણાકારમાં આવશે, એક ઘાત ઓછી કરતા થ્રી બાય ટુ,
અને અહીંયા માઇનસ વન બાય ટુ ગુણાકારમાં આવશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, ટુ ડી ગયા, એક ઘાત ઓછી કરો એટલે માઇનસ થ્રી બાય ટુ. વાય બરાબર રૂટ એક્સ પ્લસ વન અપોન રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ માઇનસ વન અપોન રૂટ એક્સ. જો તમે ગુણાકારથી સરળ સ્વરૂપ આપી શકતા હો તો ગુણાકારનો કાર્યને એમ ઉપયોગમાં નહીં લેવાનો. તો સરળ છે ને, એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે એક્સ માઇનસ વન અપોન એક્સ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ ડીવાય બાય ડી એક્સ. એક્સનું એક્સના સાપેક્ષ વિકલન વન, યાદ છે ને, એક્સની એક ઘાત છે એ ગુણાકારમાં આવે, એક્સની ઝીરો ઘાત વધે એ વન થઈ જાય. અચ્છા, વન અપોન એક્સનું વિકલિત, આ બે વિકલિતો છે ને હું તમને સમજાવું છું, તમે યાદ રાખી લેજો બારમા ધોરણ માટે તો ખાસ. વન અપોન એક્સનું વિકલિત એટલે આખી પ્રોસિજર સમજાવું છું, પછી ફાઇનલ સ્ટેપ તમે યાદ રાખી લેજો. એક્સની માઇનસ એક ઘાત થઈ ને, હવે વિકલન કરો એટલે માઇનસ એક ગુણાકારમાં આવે અને એક્સની એક ઘાત ઓછી થાય એટલે માઇનસ બે ઘાત, એટલે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર. તો આ એક વાત એ યાદ રાખજો, ડી બાય ડી એક્સ ઓફ વન અપોન એક્સ એટલે માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર. સાથે સાથે એક બીજી વાત પણ કરી દઈએ, ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ, રૂટ એટલે વન બાય ટુ ઘાત થઈ ને, હવે એનું વિકલન કરો એટલે વન બાય ટુ ગુણાકારમાં આવે, એક ઘાત ઓછી થાય એટલે માઇનસ વન બાય ટુ ઘાત, એટલે એ થશે વન અપોન ટુ રૂટ એક્સ. તો એક આ વાત યાદ રાખજો, એ ઘણી વખત આપણે શોર્ટમાં ઉપયોગ કરશું, બરાબર. ઓકે, વન અપોન એક્સ નું વિકલિત માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર થાય ને, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, સારું, ચાલો આપણે બીજા વધારાના થોડાક હજી દાખલાઓ ગણશું, ભાગાકારનો નિયમ ને એ બધી વાતો પણ સમજશું, એટલે તમને કાર્ય નિયમો એ બરાબર યાદ રહી જાય. ચોથો દાખલો, ડી બાય ડી એક્સ ઓફ sec x માઇનસ વન છેદમાં sec x પ્લસ વન, એટલે આનું વિકલિત મેળવું. ભાગાકારનો કાર્ય નિયમ યાદ કરો તો છેદનું વિધેય એમને અંશનું વિકલન માઇનસ, હવે ક્રમ બદલવાનો, અંશનું વિધેય એમને છેદનું વિકલન અને છેદમાં છેદના વિધેયનો વર્ગ, તે sec x નું વિકલન sec x ઇન્ટુ tan x, માઇનસ વન છે ને એનું ઝીરો થાય. પછી એવી રીતે અહીંયા પણ sec x નું વિકલન sec x ઇન્ટુ tan x પ્લસ વન નું ઝીરો, એના છેદમાં sec x પ્લસ વન નો સ્ક્વેર. એનું સાદરૂપ આપવા માટે આપણે ગુણાકાર કરવાના બદલે sec x પ્લસ tan x કોમન કાઢી લઈએ, થોડુંક ટૂંકમાં પદ ઓછા પદ લખવા પડે, એટલે sec x પ્લસ વન, અહીં આગળ માઇનસ નિશાની છે, એટલે માઇનસ sec x પ્લસ વન, એના છેદમાં sec x પ્લસ વન નો સ્ક્વેર, એટલે અંશમાં ટુ sec x tan x અને છેદમાં sec x પ્લસ વન નો સ્ક્વેર. આ પ્રમાણે મળ્યું,
એના પછી એક દાખલો ગણીએ, વાય બરાબર અંડર રૂટ 1 માઇનસ કોસ 2x અપોન 1 પ્લસ કોસ 2x, અને x ની કિંમત વિવૃત અંતરાલ પાઈ થી 3 પાઈ બાય 2 માં, એટલે ત્રીજું ચરણ સંયોજન નથી, સૂત્રનો ઉપયોગ કરી લ્યો, 1 માઇનસ કોસ 2x અપોન 1 પ્લસ કોસ 2x એટલે 10 સ્ક્વેર x, ત્રીજા ચરણમાં છીએ એટલે 10 નું મૂલ્ય કેવું, ધન, ઓલ એસટીસી યાદ છે ને, પતી ગયું, લ્યો ધન વર્ગમૂળ શું કામે લીધું, તો કે x ની કિંમત પાઈ અને 3 બાય પાઈ 2 ની વચ્ચે એટલે ત્રીજું ચરણ, તો ડીવાય બાય ડીએક્સ, ટેન એક્સ તો પ્રમાણિત સૂત્રમાં હતું ને, શું થશે 6 સ્ક્વેર એક્સ, આપણે હમણાં વાત કરતા હતા ને કે જો સાદુરૂપ થતું હોય તો કરી લેવું, નહીતર પછી ગુણાકારનો નિયમ એ તો છે જ બરાબર, ભાગાકારનો નિયમ, ગુણાકારનો નિયમ, એ પછી હજુ બે ચાર દાખલા આપણે ગણશું, એટલે તમને 11મું ધોરણ એ રિવાઇઝ થઈ જાય, પછી સંયોજિત વિધેયની વાત શરૂ કરીએ ને ત્યારે આ બધો ઉપયોગ એ આવ્યા જ કરશે, આ વસ્તુ બેઝિક છે એ કાયમ માટે તમારી સાથે રહેશે ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી, અને હવે પછી 12મા ધોરણ માટે સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ એના દાખલાઓ ગણીએ તો એ પણ તમારી સાથે જ રહેશે બરાબર, એટલે એ એ પાયાની બાબતો છે આપણા માટે, y બરાબર cos x પ્લસ a એના છેદમાં cos x, આવો દાખલો છે, હવે એનું તમે સાદુરૂપ કરી શકો કઈ રીતે, તમે સરવાળા સૂત્ર મૂકી દો, cos નું સરવાળા સૂત્ર મૂકી દો, ભાગાકારનો નિયમ સાદુરૂપ ન થાય તો જ ઉપયોગમાં લેવો નહીતર નહીં, એટલે સરવાળા સૂત્ર મૂકીએ તો કોસ એક્સ કોસ એ માઇનસ સાઈન એક્સ સાઈન એ એના છેદમાં કોસ એક્સ, હવે પેલા પદને તમે કોસ એક્સ વડે ભાગો શું આવશે કોસ એ, બીજા પદને હવે એમાં સાઈન એ છે ને એ અચળ છે એટલે હું એને આગળ લઈ લઉં છું, સાઈન અપોન કોસ એટલે ટેન, જુઓ જે કેટલું સરળ થઈ ગયું, હવે વિકલિત મેળવીએ, અચળ સંખ્યાનું વિકલિત શૂન્ય, પણ અચળ સંખ્યા સહગુણક તરીકે હોય તો કઈ નથી કરવાનું, ટેન નું વિકલિત કેટલું સેક્સ સ્ક્વેર એક્સ, એટલે આપણો ફાઈનલ આન્સર થશે માઇનસ સાઈન એ ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ, એ પછીથી એક આવો દાખલો ગણીએ, વાય બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 10 સ્ક્વેર એક્સ, ગુણાકાર કરવાથી ફાયદો થાય એમ છે તમે વિચારો તો ગુણાકાર કરો, અહીંયા બે પદ ગુણાકારમાં, અહીંયા બે પદ ગુણાકારમાં, ગુણાકાર કરશો તો આ બે પદ ગુણાકારમાં આવશે, આ બે પદ ગુણાકારમાં આવશે, અને વળી પાછા બે પદ વધશે, કાંઈ ન કરાય, ગુણાકારથી ફાયદો નથી, ઓકે તો વિકલન કરી નાખીએ બરાબર ને, સેક્સ સ્ક્વેરનું વિકલન આવડે છે તમને, નથી આવડતું એ શીખવાનું છે, કઈ વાંધો નહીં એને આપણે કેન્સલ કરી નાખીએ, ચાલો સેકનું વિકલન આવડે છે, સેક્સ સ્ક્વેરનું નથી આવડતું, એ તો આપણે શીખવું છે ને, હવે શીખીએ બીજી કોઈ વાત કરીએ, ચાલો વાય બરાબર એ પ્લસ બી સાઈન એક્સ છેદમાં એ માઇનસ બી સાઈન એક્સ, ભાગાકારનો નિયમ ત્યાં સાદુરૂપ થાય એવું નથી, તો છેદનું પદ એમને એ માઇનસ બી સાઈન એક્સ, અંશનું વિકલન માઇનસ, હવે અંશનું પદ એમને રહેશે છેદનું વિકલન,
minus a plus b sin x into d by dx of a minus b sin x in a chedma a minus b sin x no work. Okay, a minus b sin x એનું વિકલન ઝીરો. આ બી છે ને એ અચળ છે પણ સહગુણક તરીકે છે, એટલે એમને રહેશે. સાઈનનું વિકલન થશે, સાઈનનું વિકલન કોસ માઇનસ એ પ્લસ બી સાઈન એક્સ, એ અચળ વિકલન ઝીરો, માઇનસ બી સહગુણક, સાઈનનું વિકલન કોસ, એટલે માઇનસ બી કોસ છેદમાં એ માઇનસ બી સાઈન એક્સ નો વર્ગ. અંશમાંથી છે ને આપણે બી કોસ એક્સ કોમન કાઢી લઈએ, એટલે કારણ વગરનો ગુણાકાર કરીને જાજા પદ લખવાની આપણે. એ માઇનસ બી સાઈન એક્સ, આ માઇનસ અહીંયા ગુણી નાખી એટલે પ્લસ થઈ ગયા ને, તો પ્લસ એ પ્લસ બી સાઈન એક્સ એના છેદમાં એ માઇનસ બી સાઈન એક્સ નો સ્ક્વેર. એટલે કાઉન્સમાંથી બી સાઈન એક્સ ઉડી ગયા, એ પ્લસ એ એટલે ટુ એ થયા ને, તો હું હવે જવાબ લખી દઉં છું, ટુ એ બી કોસ એક્સ એના છેદમાં એ માઇનસ બી સાઈન એક્સ નો વર્ગ. ગુણાકારનો નિયમ ઉપયોગમાં આવતો હોય એવી એકાદી બે વાત એ લઈ લઈએ, એટલે એ પણ સરસ યાદ થઈ જાય, તમને ક્લિયર થઈ જાય. ઓકે, આઠમો દાખલો. વાય બરાબર એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ પ્લસ ટુ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી. હવે અહીંયા બે રીત થાય, તમે ધારો તો ગુણાકાર કરીને વિકલન કરી શકો, બહુપદી બનાવી લ્યો, ત્રિઘાત બહુપદી થશે ને. ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો હોય તોય થાય, કઈ વાત સરળ પડે એવું નથી. લખ્યું છે એટલે ગુણાકારના નિયમથી જ આપણે ગણવું એવું નથી, આપણે એ જ વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાં સાદુરૂપ આપીને સરળ બનાવી શકાય. તો અહીંયા તમે ગુણાકાર કરી નાખશો ને તો એ વાત સરળ થઈ જશે. જુઓ, પેલા બીજા ત્રીજા પદનો ગુણાકાર લખી નાખીએ, એટલે શું થશે, એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ. હવે એક્સ થી ત્રણેય પદને ગુણીને લખું છું, એટલે એક્સ ક્યુબ પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ, પછી વન થી ગુણીને લખીએ તો પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ, એટલે એક્સ ક્યુબ પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ ઇલેવન એક્સ પ્લસ સિક્સ. હવે વિકલન કરવું સહેલું થઈ ગયું ને, એક્સની ત્રણ ઘાતનું વિકલન, ત્રણ ગુણ્યા એક્સની બે ઘાત, બે ઘાત ગુણાકારમાં આવે ટ્વેલ એક્સ અને પ્લસ ઇલેવન. ચાલો એના પછી નવમો દાખલો. વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન. જો ગુણાકાર તો કરવો છે આપણે, થાય એમ છે તો કરી નખાય ને, પણ એમાં આડેધડ નથી ગુણવા, થોડુંક ટ્રીકથી આપણે આગળ વધીએ. કઈ રીતે, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન અને પ્લસ એક્સ સ્ક્વેર, આમાંથી માઇનસ કોમન કાઢીએ, એટલે એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી એમ થઈ ગયું ને, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, તો એક્સની ચાર ઘાત માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ અને માઇનસ વન થઈ ગયો ગુણાકાર. આમ તમે ગુણો તો જાજા પદ લખવા પડે, એટલે થઈ શકે એવું કંઈ નથી, ન થાય એવું નથી,
तो डीवाई बाय डी एक्स फोर एक्स क्यूब हम समझाए बराबर माइनस टू एक्स प्लस टू बे अलग अलग प्रकार ना विधेय हो तो गुणाकार न पण थाय इवन भले बे त्रिकोण मितीय विधेय हो मानी लियो के sec x इनटू tan x तो एनो गुणाकार तमे केम करो साइन कोस में फेरवो तो भागाकार नो नियम लागी जाय दर वखते गुणाकार सोल्व थई सके एवं जरूरी नथी बे समान केटेगरी ना विधेय हो तोय ना थाय sec x into sin x હોય તો તમે tan x લખો sec x into cos x હોય તો 1 લખો પણ sec into tan છે અથવા sec into cot તો સાદુરૂપ થશે પાછું પણ sec into tan હોય તો તો sin cos માં ફેરવશો તો sin upon cos square થશે તો વળી પાછો ભાગાકારનો નિયમ લાગશે એના કરતા ગુણાકારનો નિયમ સારો sec x ને એમ રાખીએ d by dx of 10x प्लस हवे 10x ने एम नेम लखशु d by dx of sec x 10 नु विकलन sec square x अने sec नु विकलन sec into 10 बन्ने माथी sec x कॉमन लखू छु sec square x प्लस 10 स्क्वेर एक्स ये नित्य सम नहीं हो या तमें क्या वन लखी नाखता नहीं ये नित्य सम नहीं खास ध्यान रख जो आई डोंट नो आवो दाखलो कदाच तमने 11 मा धोरण मा गणाय वो होय सारू गणाय वो होय तो रिपीट थाई छे y बराबर a sin x plus b cos x વિકલન મેળવવાનું છે પણ કંઈક સાબિત કરવાનું છે પદની કંઈક ગોઠવણ કરવાની છે y square plus dy by dx નો square equal to a square plus b square એટલે પહેલા શું કરશું આપણે જે y બરાબર a sin x plus b cos x આપ્યું છે ને तो एना पर थी dy by dx ए मेळवी लेशू जो a छे सहगुणक छे sin नु विकलन cos b सहगुणक छे cos नु विकलन minus sin अने पछी जे साबित करवानु पद छे एमा डाबी बाजू आ dy by dx नु मूल्य ए आपणे मूकी दईए y नु मूल्य मूकी दईए y बराबर शुं तो के a sin x plus b cos x એનો સ્ક્વેર પ્લસ dy by dx નો સ્ક્વેર એટલે a cos x માઇનસ b sin x નો સ્ક્વેર સાબિત કરવું છે એટલે વર્ગનું વિસ્તરણ કરશું a સ્ક્વેર sin સ્ક્વેર x પ્લસ 2ab sin x cos x પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર x प्लस ए स्क्वेर को स्क्वेर एक्स माइनस टू ए बी साइन एक्स कोस एक्स अने प्लस बी स्क्वेर साइन स्क्वेर एक्स आप उड़ी गयु तमे बारमा धोरण विद्यार्थीओ छो एटले हूँ थोड़ू शोर्टकट करूँ छू आ बे नो सरवाड़ो ए स्क्वेर कॉमन एटले वन थी गया आ बे नो सरवाड़ो बी स्क्वेर कॉमन एटले ई पण काउंस में वन थी गया तो सादुरूप केटलू थई गयु ए स्क्वेर प्लस बी स्क्वेर बराबर ओके तमारी पासे नोट होय 11 मा धोरणनी तो एमां घणा बधा दाखलाओ घणा एवा छे एटले तमे जोजो ए तमे जोजो अने खास रिफर कर लेजो एटले शुं छे के संयोजित विधेयनी वात शुरू करीए त्यारे आ बाबत तो आपणा माटे डाउटफुल ना रहीए एमां कोई डिफिकल्टी ना रहीए હવે તો સ્ટેપ બાય સ્ટેપ આગળ ચડવાનું છે આ પહેલું સ્ટેપ છે પછી બીજું સ્ટેપ પછી બધી રીતમાં એનો ઉપયોગ આવ્યા કરશે એટલે ખાસ રિવિઝન કરી લેજો ઓકે